અને બહારના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પ્રશ્ન બેંક આધારિત જે આપણી કસોટી જેને આપણે એકમ કસોટી કહીએ છીએ એનું આખા વર્ષનું ટાઈમ ટેબલ લોન્ચ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો કયા ધોરણમાં કેટલી એકમ કસોટી આવવાની છે એ કઈ એકમ કસોટી ની અંદર કયા છે એ ચેપ્ટર આવવાના છે ધોરણ નવ થી લઈને બાર ના જે પણ વિદ્યાર્થીઓ છે જે તમે આર્ટસ માં હોય કોમર્સ માં હોય કે પછી સાયન્સ માં હોય બધા માટે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ લોન્ચ કરી દીધું છે તો ચાલો આપણે જોઈએ વન બાય વન અને વ્યવસ્થિત જોઈએ

પછી આઠ પંદર આ પ્રમાણે પછી દ્વિતીય એકમ કસોટી છે બાવીસ તારીખે તમારી રહેશે એના રિલેટેડ નો સિલેબસ તમને અહીંયા નોટિસ કરી દીધો છે ત્યાર પછી આપણે વાત કરીએ તો તૃતીય જે એકમ કસોટી છે બેટા એ તમારી છવ્વીસ નવે આવવાની છે જેમાં તમારો આ સિલેબસ રહેવાનો છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો તમારી ચોથી અને પાંચમી જે એકમ કસોટી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે એ કઈ છે તો કે એ છે વિદ્યાર્થી મિત્રો છવ્વીસ બારે અને આ દસ એકે ટોટલ પાંચ એકમ કસોટીઓ ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાનની અંદર રહેવાની છે અને આ એને આ એનો સિલેબસ છે કે જે અહીંયા તમને વ્યવસ્થિત રીતે લખેલો છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો હવે વાત કરીએ તો ધોરણ નવ ના જે વિદ્યાર્થીઓ છે અને જેને ગુજરાતી વિષય ફર્સ્ટ લેંગ્વેજ છે એટલે કે પ્રથમ ભાષા જે ગુજરાતી લેંગ્વેજમાં ભણે છે તો એ વિદ્યાર્થીઓ માટે પણ સેમ ટુ સેમ કેટલી તો કે ગુજરાત સરકારે ટોટલ છે ને એ પાંચ એકમ કસોટી રિલીઝ કરી છે

અને એ ભણતાઓ છે અને એના માટેના કેટલા કેટલા ટોપિકો છે એ બધા ટોપિકો એ દર્શાવી દીધા છે તો આ બધા ટોપિકોને તમારે એકદમ વ્યવસ્થિત એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે ભાઈ દે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે તમને એમ થાય કે સર આ બધી તૈયારી મારે શેમાંથી કરવી તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ દ્વારા

તો શું તમારો ક્યાંક માર્ક્સ કપાના નથી ને તમારા તૈયારી કરવી જોઈએ અને કોઈ પણ કસોટી તમારા પરીક્ષાની જે પણ પરીક્ષાઓ હોય એની તમે તૈયારી કરો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરવી છે તો વિદ્યાર્થી મિત્રો આગળ ધોરણ દસ ના વિદ્યાર્થીઓની વાત કરીએ જેને ગુજરાતી વિષયની જેમાં ફર્સ્ટ લેંગ્વેજ ફર્સ્ટ લેંગ્વેજ નો મતલબ એફ એલ બરોબર ને ફર્સ્ટ લેંગ્વેજ ને પ્રથમ ભાષા જે હોય ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એમાં પણ સેમ ટુ સેમ પાંચ એકમ કસોટીઓ તમને આપી છે એમાં તમને તારીખ આપી દીધી 25 તારીખે છે બરોબર પ્રથમ એકમ કસોટી કોની છે બરોબર તો આ ચેપ્ટર ની છે પછી 8 તારીખે છે પછી 12 તારીખે છે અને ઉમા મહિનાની ત્યાર પછી 12મો મહિનાની 12 તારીખે ચોથી અને ત્યાર પછી તમે જોશો તો પહેલા મહિનાની 9 તારીખે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો સિલેબસ આખા કોલક દીધો છે પ્રથમ કસોટી ની અંદર કેટલો સિલેબસ રહે છે રહેશે કસોટીમાં તૃતીય અને ચતુર્થ અને પાંચમી જે કસોટી છે કેટલો કેટલો સિલેબસ રહે છે છે આ બધી અહીંયા તમને લોકોને કરી દીધી આગળ આપણે મિત્રો ચર્ચા તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે શું તો કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે ગુજરાતી ભાષા જેનું સેકન્ડ લેંગ્વેજ છે ઘણા બધા ઇંગ્લિશ મીડિયમ માં ભણતા હોય તો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ હોય તો એના માટેનું અહીંયા વિદ્યાર્થી મિત્રો આપી દીધી છે તમારે સેમ ટુ સેમ કેટલી તો કે પાંચ એકમ કસોટી રહેવાની છે અને પાંચે પાંચે કેમ કસોટીની તારીખ પણ મેં અહીંયા આપી દીધી છે કઈ કઈ છે જોવો તો કે ભાઈ પચીસ તારીખ સાતમા મહિનાની આઠમા મહિનાની આઠ તારીખ ત્યાર પછી નવમા મહિનાની બાર તારીખ ત્યાર પછી બારમા મહિનાની બાર તારીખ અને અહીંયા એનો આખે આખો સિલેબસ આપી દીધો કે શું શું પ્રથમમાં કઈ પૂછાય છે કયો સિલેબસ દ્વિતીયમાં કયો ત્યાર પછી જોવા જઈએ તો તૃતીયમાં કયો ત્યાર પછી ચતુર્થમાં કયો અને આખે આખો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એકદમ વ્યવસ્થિત એકદમ જબરદસ્ત રીતે આપી દીધો છે આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ હવે આપણે ગુજરાતી જેની સેકન્ડ લેંગ્વેજ છે એનો જ સિલેબસ છે એમાં પણ સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો કયો સિલેબસ છે બરોબર એની સામે કઈ એકમ કસોટી છે આખે આખું તમે જોઈ શકો છો બાળ મિત્રો બરોબર એનો સિલેબસ તમારે સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકો છો બાય ચેનલ જે લોકો નથી કરી કરી લે કારણ કે આની અંદર થી તમને આ પીડીએફ મળવાની છે અને જેમાં તમે તમારો એકમ કસોટી મેળવી શકો ત્યાર પછી સામાજિક વિજ્ઞાન ધોરણ નવ માં ભણતા વિદ્યાર્થીઓ છે એ ધોરણ નવ માં ભણતા વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનમાં કેટલી એકમ એકમ કસોટી ક્યારે આવવાની છે ઓગણત્રીસ સાથે બરોબર એનો સિલેબસ આ તમારે રહેવાનું છે ત્યાર પછી વાત કરીએ તો દ્વિતીય દ્વિતીય ક્યારે તો કે બાવીસ આઠે બરોબર જેમાં તમારો સિલેબસ આટલો રહેવાનો છે ત્યાર પછી તૃતીયની વાત કરીએ તો તૃતીય કમ કસોટી છવ્વીસ નવે રહેવાની છે જેમાં તમારે ત્રણ ચેપ્ટર રહેવાના છે ત્યાર પછી વાત કરીએ તો આ ચોથી એકમ કસોટી જે તમારી છવ્વીસ બારે રહેવાની છે અને જેમાં તમારા આટલા ચેપ્ટરો રહેશે અને પાંચમી જે એકમ કસોટી છે તમારી એ પાંચમી એકમ કસોટી દસ એકે વિદ્યાર્થી મિત્રો તમારા આટલા ચેપ્ટરો રહેવાના છે તો આ થઈ ગયું તમારું ધોરણ નવનું સામાજિક જ્ઞાન આગળ આપણે વાત કરીએ તો વિજ્ઞાન વિશે ધોરણ નવ અને દસ નો બંને વિજ્ઞાન વિશે નું આની અંદર ભેગું આપ્યું છે તો આમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ભાઈ પ્રથમ જે આપણી પરીક્ષા એકમ કસોટી છે એમાં વિદ્યાર્થી મિત્રો પચીસ સાથે રહેવાની છે ધોરણ નવ માં એક ચેપ્ટર ધોરણ દસ માં બે ચેપ્ટર બરોબર દ્વિતીય પરીક્ષા સેમ ટુ સેમ આઠમા મહિનાની આઠ તારીખે રહેવાની છે એમાં ધોરણ નવ માં આ ચેપ્ટર ધોરણ દસ માં આ ચેપ્ટર તૃતીય પરીક્ષા છે એ બારમા મહિનાની નવ તારીખે રહેવા સોરી નવમા મહિનાની બાર તારીખે રહેવાની છે અને એમાં તમારે લોકોએ આ બે ચેપ્ટર દસ નવ માં વળાય બે ચેપ્ટર દસ માં સેમ ટુ સેમ ચોથી અને પાંચમી પણ અહીંયા તમને લોકોને એકદમ સરસ રીતે દર્શાવી દીધી છે જેનો ઉપયોગ કરીને તમે તમારી એફિશિયન્સી દ્વારા કામ કરી શકો છો એકદમ સરળ રીતે અભ્યાસ કરી શકો છો અને તમને વાત કરી કે બુકુ જો નો મંગાવી તો મગવી લેજો એની અંદરથી ઘણી બધી તમે તૈયારી કરી શકવાના છો બાળ મિત્રો આગળ આપણે વાત કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને દસ ના જે ગણિતમાં ગણિત વિષયની આવે છે ગણિત વિષયની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પહેલી એકમ કસોટી તમારી છે વિદ્યાર્થી મિત્રો જેમાં ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટરો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટરો

બરોબર એના આ બધા આખા આખા સિલેબસના ટોપિકો છે ત્યાર પછી આપણે જોઈએ તો થર્ડ તમારી જે ક્યારે છે તો કે છવ્વીસ નવે બરોબર છે ત્યાર પછી આપણે વાત કરીએ તો તમારે આ બધા ટોપિક કવર થવાના છે અને છેલ્લે તમારે આ બધા ટોપિક કવર થઈ જાય એટલે તમારું અંગ્રેજી પૂરું ત્યાર પછી પાંચમું એક તમારી છેલ્લી દસ એકે તમારી એકમ કોસોટી રહેવાની છે જેમાં આટલા આટલા સબ્જેક્ટો તમારે આવવાના છે જે તમારે તૈયાર કરવાના છે આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ

અગિયાર સાયન્સ વાળા ગણિતના પેપરમાં શું પૂછાશે બાર વાળા ગણિતમાં શું પૂછાશે એ પ્રમાણે આખી આખી ડિટેલ કયો સિલેબસ ક્યારે શું છે આ બધી ડિટેલ તમને આમાં આપેલી છે તો તમે જાતે આના સ્ક્રીનશોટ પાડીને તમે અભ્યાસ કરી શકો તો પાંચે પાંચ એકમ કસોટી તમારી આની અંદર સમાવેશ થઈ જાય છે આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાન તો ભૌતિક વિજ્ઞાનની અંદર છે તમારી ટોટલ પાંચ એકમ કસોટી જેમાં તમારો સિલેબસ આ છે તમારી ડેટ તમને આપી દીધી છે કે આ બધી ડેટ છે એ પ્રમાણે પેપરો નીકળવાના છે તો મિત્રો આનો પણ એક તમારે સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ લેજો અને આપણે જોઈએ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે સર અમારે તૈયારી કરવી છે અમારી આંખો ઉગડી છે હવેથી અમને એમ થાય છે કે અમારે તૈયારી કરવી છે તૈયારી કરવી છે

અહીંયા તમને લોકોને વ્યવસ્થિત બધા મુદ્દા વાઇઝ આપી દીધું છે તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે ભાઈ ચોથી અને પાંચમી આ ચોથી અને પાંચમી છે બરોબર એમાં તમારે કયો કયો સિલેબસ છે કેટલી તારીખે છે કયા ધોરણ માટે છે આવી ઓકે નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આવે છે જીવ વિજ્ઞાન તો જીવ વિજ્ઞાનની અંદર તમારી આ પ્રથમ પાંચ એકમ કસોટીઓ જેનો સિલેબસ અહીંયા તમને આપી દીધો છે કે જે પણ તમે જોઈ શકો છો કેટલી તારીખે ક્યારે ક્યારે તમને આપેલો છે ઓકે ડન

ત્યાર પછી જુઓ આ ફોર્થ તમારી ધોરણ અગિયાર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે અને છેલ્લી આવશે તમારી પાંચમી કે જે પણ તમારા ધોરણ અગિયાર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે જનરલ સાયન્સ ની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે એની વાત કરે છે બરોબર ત્યાર પછી આપણે વાત કરીએ હજી જનરલ સાયન્સ માં ઇંગ્લિશ વિષય ઇંગ્લિશ વિશેની ફર્સ્ટ એકમ કસોટી તારીખ બધી સેમ જ છે તમારે તમારો સિલેબસ જોઈ લેવાનો તમારે તમારું ધોરણ જોઈ લેવાનું એના આધારે તમે નક્કી કરી શકશો કે ભાઈ કેવી કેવી રીતે છે તમારો સિલેબસ આવશે ઓકે તો આની પણ તમને લોકોને આખી એકમ કસોટી આપી દીધી છે બાય ધ વે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ આ

અને છેલ્લે આવે છે મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાનની અંદર જો તમે હોય તો મનોવિજ્ઞાનમે પ્રથમ એકમ કસોટી 25 તારીખે ચાલુ થઈ છે ઘણા લોકોને 25 છે ઘણા બધા લોકોને 29 તારીખે એટલે અલગ અલગ છે એટલે તમારે તમારી રીતનો તમારો સિલેબસ છે એ શું કરવાનો છે તો કે ચેક કરી લેવાનો છે ઓકે ડન ક્લિયર અને છેલ્લે આવે છે નામાના મૂળ તત્વો અને એના પણ આ પાંચ પેપરો ધોરણ 11 અને 12 ના જે કોમર્સના વિદ્યાર્થીઓ છે એમના માટેની આ સરસ મજાની આખી આખી પેટર્ન આવી ગઈ છે તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે વાત કરી દીધી કે આવી રીતે તમારી એકમ કસોટી લેવાની છે પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તૈયારી ધારદાર કરવી હોય ને એના માટે આપણે અથવા જોઈએ અને જવાબદારી વિદ્યાર્થી મિત્રો અમારી છે અને અમારી એટલે કે ટીમની છે તો હજી સુધી તમે ટોપ પર રિલેટેડ બેચ અથવા તો ટોપ પર બેચમાં નથી જોડાયા તો આજે જ વિદ્યાર્થી મિત્રો જોડાવો ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી આપેલી છે મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત